ચાલો હવે દાખલા નંબર સ્વરૂપમાં એટલે આપણે લખ્યું પી ઓફ એક્સ બરોબર એટલે આપણે લખ્યું પી ઓફ એક્સ બરાબર જે કઈ બહુપદી આપી છે તે હવે આ બહુપદી જે છે એ દાખલા નંબર બે ની છે એસ ના સ્વરૂપમાં જો એટલે હવે અહીંયા શું આપણે લખવાનું છે પી ઓફ એસ નો ચાર એસ પ્લસ એક શૂન્ય શોધવાના છે પી ઓફ એસ બરાબર શું હશે જીરો જીરો ધારવાનું છે આપણે પી ઓફ એસ બરાબર એટલે કે પી ઓફ એસ બરાબર જીરો અને બહુ પદી આપેલી છે ચાર એસ નો વર્ગ માઇનસ ચાર એસ પ્લસ આ દાખલો મિત્રો બે રીતે થઈ શકે છે સૌ પ્રથમ આપણે પેલા જોઈએ ચાર એસનો વર્ગ માઇનસ ચાર એસ પ્લસ એક એમાં કે પેલા એસ વર્ગનો સહગુણક શું છે ચાર હવે અચળપદ શું છે એક બંનેનો ગુણાકાર કરવાનો છે શું આવે છે ચાર તો હવે ચાર ના બે ભાગ પાડવાના છે બરોબર એ ભાગ પાડવાના છે કે જેનો જવાબ માઇનસ ચાર આવે સરવાળો કે બાદ બાકી માઇનસ ચાર આવે તો બે દુ ચાર થાય છે બરોબર પણ આપણે કેવા પ્લસ ચાર લાવવાના છે બરોબર અને એનો સરવાળો અથવા બાદ બાકી પાછો માઇનસ ચાર આવવો પડે જો અહીંયા તો આપણને ખબર છે કે બે દુ ચાર થાય પણ પ્લસ બે રાખવા કે માઇનસ બે તો બંને માઇનસ આવશે કારણ કે માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ ગુણાકાર આવે અને પછી બેનનો જો માઇનસ બે માઇનસ બે શું જવાબ આવે માઇનસ ચાર જવાબ આવે એટલા માટે આપણે જે ભાગ પીડ્યા એ પડશે માઇનસ બે અને બીજો ભાગ પણ માઇનસ બે થશે બરોબર ચાલો હવે જોઈએ આગળ જે બે ભાગ પીડા જીરો બરાબર પેલા તો ચાર એસ નો જીરો બરાબર આ બે બે પદ જોડ બની ગઈ ને તો હવે પેલા બે પદ માંથી કોમન શું નીકળે છે જો બે એસ ટુ એસ કોમન નીકળે છે આમાંથી પછી શું વધશે અહીંયા તો કે અહીંયા વધશે ટુ એસ વધશે હજી માઇનસ અહીંથી ટુ એસ આખા બાર નીકળી ગયા છે કોમન એટલે વધશે એક બરોબર આ ચાર એસ નો વર્ગ માઇનસ ટુ એસ તો ચાર ની જગ્યાએ આપણે બે ગુણ્યા બે એસ નો વર્ગ માઇનસ ટુ એસ આમ લખી શકવી એટલે કે શું છે ટુ અને પછી એક એસ અને અહીંથી આખા ટુ એસ બંને કોમન નીકળ્યા

તો જીરો બરાબર જે બે કાઉસ સરખા છે એને એકવાર લખી નાખવી ટુ એસ માઇનસ વન હવે જે વધ્યું એને લખી બીજા કાઉસમાં ટુ એસ માઇનસ વન બંને કાઉસને જીરો આપી દેવી જીરો બરાબર ટુ એસ માઇનસ વન અને એવી જ રીતે એટલે પ્લસ થઈ જશે બંનેમાં છે જોવો બંને એક સરખા જ છે માઇનસ એક પેલા આવે એ પ્લસ થઈ જશે આ બે છે એ ગુણાકારમાં છે બરાબરની બીજી સાઈડ જાય તો ભાગાકારમાં માં વહી જાય એટલે કે છેદમાં માં જાય એટલે s બરાબર 1/2 એવી જ રીતે અહીંયા પણ s બરાબર 1/2 આમ આ બે શૂન્ય મળશે બરોબર હવે મેં કીધું તું કે આ દાખલો બે રીતે થઈ શકે છે બીજી રીત કઈ છે જો અહીંયા છે 4s નો વર્ગ 4s 1 તો અગાઉ આપણે નિત્ય સમો લખાવેલા છે બરાબર એ નીતિય સમૂહમાં છે એ પ્રમાણે આપણે જોઈએ તો આ છે ટુ મારો શું થાય તો કે પહેલા પદ નો વર્ગ એટલે કે બે એસ એનો વર્ગ માઇનસ બે નિયમના ગુણ્યા પહેલું પદ એટલે કે ટુ એસ ગુણ્યા બીજું ચાર એસ નો વર્ગ આવું આવશે માઇનસ બે ચાર એસ આ એક છે એટલે ચારે 1 એક એટલે ચારેસ છે પ્લસ એકનો વર્ગ શું થાય એક બરોબર એટલે કે આ જે બહુ છે એને આપણે આમ લખી શકીએ આ સૂત્રની મદદથી સૂત્ર આપણે જે નિત્ય લખાયો એ હતો એક્સ માઇનસ વાય એની બે ઘાત બરાબર એક્સ નો વર્ગ માઇનસ ટુ એક્સ વાય પ્લસ વાય નો વર્ગ બરોબર આ નિત્ય સમનો ઉપયોગ કરેલો છે અહીંયા તો હવે આને આપણે લખી શકીએ લખવાનો એટલે કે ટુ એક્સ માઇનસ વન ટુ એસ માઇનસ વન બરાબર ઝીરો જીરો બંને અલગ આપી દો એટલે ટુ એક્સ માઇનસ વન બરાબર જીરો અને ટુ એસ માઇનસ વન બરાબર

ચાલો હવે જોઈએ શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ એનો મતલબ કે શૂન્યનો સરવાળો કરવાનો છે અને શૂન્યનો ગુણાકાર સાદી રીતે અને સૂત્રની મદદથી બંનેના જવાબ સરખા લાવવાના છે ચાલો શૂન્યનો સરવાળો એટલે કે કયા બે શૂન્ય આપણને મળ્યા છે એકના છેદમાં બે અને એકના છેદમાં બે સરવાળો કરવાનો છે 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 આપણે આપણે છેદ સમાન સમછેદ આ એટલે અહીંયા ચોકડી ગુણાકાર કરવાની જરૂર ન પડે છેદ સમાન હોય અને વચ્ચે સરવાળો કે બાદ બાકી હોય એટલે છેદને એક વખત લખી નાખવાના અને અંશમાં જો સરવાળો હોય તો સરવાળો કરવાનો બાદ બાકી હોય તો બાદ બાકી કરવાની અહીંયા સરવાળો છે એટલે

ભૂલ ન થાય ખાસ એમાં હવે બી અને એ શું મેળા છે તો કે ઈ જો આપડા બી બરાબર છે માઇનસ ચાર અને એ બરાબર છે પ્લસ ચાર બરોબર એક થી બે દાખલા આવા ગણસો એટલે બી અને એ તમે રકમ જોઈને જ નક્કી કરી શકશો એ બી અને સી બરોબર ચાલો બી શું છે માઇનસ ચાર છે અને આ સૂત્ર નો માઇનસ છે ચાલો માઇનસ માઇનસ કેવા થાય પ્લસ ચાર થશે એટલે ચાર ના છેદ માં ચાર શું મળે અંશમાં અને છેદમાં બંને માંથી ચાર ચાર કેન્સલ જવાબ આવશે તો સૂત્રની મદદથી જવાબ આવ્યો એક અને આપણે સાદી રીતે શૂન્યનો જે સરવાળો કર્યો છે એનો જવાબ પણ એક આવ્યો છે બરોબર જુઓ બંનેના જવાબ સરખા મળ્યા છે ચાલો હવે આગળ જોઈએ આપણે શૂન્યનો ગુણાકાર આપણા બે જે શૂન્ય મળ્યા છે એકના ના છેદમાં બે અને બીજો પણ એકના છેદમાં બે એ બંનેનો ગુણાકાર કરવાનો છે શું શું છે શૂન્ય ચાલો ગુણાકાર ગુણાકાર ની અંદર ચોકડી ગુણાકાર કે એવું કઈ નહીં આવે બરોબર લસા કે એવું કંઈ નહીં આવે એમાં આપણે અંશ ગુણાકાર અંશમાં કરવાનો છેદનો ગુણાકાર છેદ માં કરવાનો છે સરળ છે એટલે અંશનો ગુણાકાર શું થશે એક ગુણ્યા એક એટલે એક છેદમાં છેદનો ગુણાકાર બે ગુણ્યા બે શું થાય ચાર તો આ મળી ગયો આપણો ગુણાકાર શૂન્યનો ગુણાકાર સૂત્રની મદદથી જોઈએ શૂન્યનો ગુણાકાર

કરેલો જવાબ અને સૂત્રની મદદથી શૂન્યનો ગુણાકારનો જવાબ બંને સરખા જ આવે છે બસ અહીંયા દાખલો પૂરો ચાલો હવે જોઈએ દાખલા નંબર ત્રણ શું છે રકમ દાખલા નંબર ત્રણ ની છ એક્સ નો વર્ગ માઇનસ ત્રણ માઇનસ સાત એક્સ ધ્યાનથી રકમ ને જુઓ અને આપણું પ્રમાણિત સ્વરૂપ બહુપદી નું યાદ કરો શું હતું દ્વિઘાત બહુપદી નું એ એક્સ નો વર્ગ વત્તા બી એક્સ વત્તા સી ચલ ની ઘાત જુઓ પેલા બે ઘાત છે પછી અહીંયા કઈ નથી એટલે કેટલી ઘાત હોય એક ઘાત અને પછી અચળપદ છે હવે અહિયાં જુઓ રકમ છે છ એક્સ નો વર્ગ માઇનસ ત્રણ માઇનસ સાત એક્સ પેલા છે બે ઘાતું પદ પછી અચળ પદ આપ્યું છે છેલ્લે એક ઘાત વાળું પદ આપેલું છે બરોબર તો પેલા તો આપણે બહુ વ્યવસ્થિત રીતે લખવી પડશે શું થશે પી ઓફ એક્સ બરાબર એક્સ ના સ્વરૂપમાં છે એટલે પી ઓફ એક્સ બરાબર છ એક્સ નો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ બરોબર પહેલા આપણે વ્યવસ્થિત રીતે લખી નાખી ચાલો હવે તો કે એક્સ વર્ગ નો સહગુણક શું છે છ અને અચળ પદ શું છે માઇનસ ત્રણ આ બંનેનો ગુણાકાર કરવાનો છે આપણે શું થશે બંનેનો ગુણાકાર થશે માઇનસ અઢાર હવે બે ભાગ પાડવાના છે માઇનસ અઢાર ના છ તેરી અઢાર થાય નવ દુ અઢાર થાય તો આમાંથી આપણે કયા ભાગ લેવાના તો એના માટે આપણે જોવાનું વચલું પદ અહીંયા શું છે મધ્યમ પદ માઇનસ સાત તો હવે માઇનસ આ છ ત્રણ નવ બે આની વચ્ચે સાત જવાબ આવે આપણે માઇનસ સાત જવાબ આવે એ લેવાનું થાય તો આપણે છ ને પ્લસ કરવી માઇનસ કરવી ત્રણ ને પ્લસ કરો માઇનસ કરો તો પણ માઇનસ સાત જવાબ ન આવે પણ અહીંયા નવ ને માઇનસ કરવી અને બે ને પ્લસ કરવી તો સાત જવાબ આવી જાય છે જો બરાબર તો જે આપણા ભાગ પડશે એ શું પડશે માઇનસ નવ અને પ્લસ બે આ બે ભાગ છે જેનો જવાબ આવે માઇનસ સાત બરાબર અને એનો ગુણાકાર પણ શું થશે માઇનસ અઢાર થશે એટલે ભાગ પડ્યા માઇનસ નવ અને પ્લસ બે ચાલો હવે પી ઓફ એક્સ ને આપણે શું લેવી જીરો તો કે જીરો બરાબર છ નો વર્ગ માઇનસ નવ એક્સ બે એક્સ બરોબર હવે શું કરવાનું છે બબ્બે જોડ બનાવવાની છે માંથી કોમન શું નીકળશે એક તો કોમન નીકળશે ઈ સિવાય હજી કઈક કોમન નીકળે છે જો શું છે છ એક્સ નો વર્ગ માઇનસ નવ એક્સ માઇનસ નવ એક્સ તો અહીંયા એક્સ સિવાય હજી કઈક કોમન છે છ ને આપણે ત્રણ દુ છ લખી કોમન બરોબર આમાં ભૂલ ન થાય ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો તો પેલા જે બે પદ છે એમાંથી કોમન નીકળશે ત્રણ એક્સ એટલે હવે વધશે બે એક્સ માઇનસ અહીંયા કેટલા વધશે ત્રણ વધશે હવે તો કે બીજા જે આપણી જોડ છે એમાંથી કંઈક એવું કોમન કાઢવાનું છે કે કાઉન્ટમાં બે એક્સ માઇનસ ત્રણ જ વધે એ પણ પણ ઉપર તો જો બે એક્સ માઇનસ ત્રણ આપેલું જ છે તો પ્લસ વન કોમન કાઢી લો એટલે બીજા કાઉન્ટમાં પણ આવશે બે એક્સ માઇનસ ત્રણ ઉપરનું પદ એમનામાં આવી જશે બંને પદ સરખા છે જો બંને પદ્યમાં કાઉસ સરખા છે તો કાઉસ ને એક વખત લખી નાખવી પ્લસ વન ચાલો હવે જીરો બે ને અલગ અલગ આપી દઈએ એટલે કે બે એક્સ માઇનસ ત્રણ બરાબર જીરો અને બીજું શું થશે ત્રણ એક્સ પ્લસ વન બરાબર એવી જ રીતે અહીંયા ત્રણ એક્સ એમ નામ અને પ્લસ એક જે છે એ જમણી સાઈડ જાય છે બરાબરની કેવા થઈ જશે માઇનસ એક નિશાની બદલાશે બંનેની ચાલો પછી આગળ એક્સ બરાબર

બે શૂન્ય મળ્યા દ્વિઘાત છે બે શૂન્ય મળ્યા છે એનો પેલા સાદો સરવાળો કરવાનો છે ત્રણ ના છેદમાં બે વત્તા ત્રણના છેદમાં બે એમના પ્લસ માઇનસ માઇનસ એક છેદ માં ત્રણ છેદ અલગ અલગ છે અને વચ્ચે બાદ બાકી છે તો હવે શું કરશું ચોકડી ગુણાકાર કરશું એટલે કે આ ત્રણ નો ગુણાકાર આ ત્રણ સાથે ત્રણ ગુણ્યા ત્રણ માઇનસ એકનો ગુણાકાર બે સાથે અને છેદમાં બે ગુણ્યા ત્રણ શું જવાબ આવશે નવ માઇનસ બે છેદમાં છ ચાલો નવ માઇનસ બે કેટલા થાય સાત એટલે કે જવાબ આવશે આપણો સાત ના છેદ છ શૂન્યનો સરવાળો જે મળ્યો એ મળ્યો આપણને સાત ના છેદમાં છો હવે તો કે આપણે સૂત્રની મદદથી શૂન્યનો સરવાળો જોઈ લેવી શું આવે છે શું છે શૂન્યના સરવાળા નું સૂત્ર યાદ કરો માઇનસ બી ના છેદમાં એ બરોબર આપણે રકમ જોઈને જ તે હવે માઇનસ બી આ બી એ આ બધું ચાલો માઇનસ તો છે આ બહુપદી જે છે એમાં બી જે છે ત્રણ નથી પ્રમાણિત સ્વરૂપમાં નથી બહુપદી જે બહુપદી છે છ નો વર્ગ માઇનસ સાત એક્સ માઇનસ ત્રણ હવે જોવો બી શું થશે માઇનસ સાત થશે એક્સ નો સહગુણક માઇનસ સાત છેદમાં એ શું થશે તો કે એક્સ ના વર્ગ નો સહગુણક શું છે છ માઇનસ માઇનસ પ્લસ ને સાત ના છેદમાં છ જો જો હવે સૂત્રની મદદથી શૂન્યનો સરવાળો અને જે આપણે અગાઉ સાદી રીતે કર્યો તો શૂન્યનો સરવાળો બંને જવાબ સરખા જ આવે છે આગળ જોઈએ હવે શૂન્યનો ગુણાકાર સી ના છેદમાં એ પહેલા આપણે સાદી રીતે શૂન્યનો ગુણાકાર કરીએ ચાલો શું આપડા બે શૂન્ય હતા ત્રણ ના માં બે અને માઇનસ એક ના છેદ માં તો આ બંનેનો ગુણાકાર કરવાનો છે બે 3 માઇનસ ના બે માઇનસ છેદ માં ત્રણ ગુણાકાર છે એટલે અહીંયા ડાયરેક્ટ અંશનો ગુણાકાર અંશમાં થશે છેદનો ગુણાકાર છેદમાં થશે તો ત્રણ એકા ત્રણ અને આગળ છે માઇનસ એટલે માઇનસ ત્રણ છેદમાં બે ગુણ્યા ત્રણ કેટલા થાય છે જો અંશમાં કાંઈ નથી એટલે એક હશે તો શૂન્યનો ગુણાકાર શું મેળવો આપણને માઇનસ એક ના છેદ માં બે બરોબર ચાલો હવે સૂત્રની મદદથી શૂન્યનો ગુણાકાર કરવાનો છે

ચાલો જોઈએ હવે દાખલા નંબર ચાર જે છે ચાર યુ નો વર્ગ વધતા આઠ યુ અત્યાર સુધી આપણે જે દાખલા જોયા ત્રણ દાખલા આગળના એમાં ત્રણ પદ હતા આમાં ફક્ત બે પદ છે બરાબર એટલે કે અચળ પદ જે આપેલું છે એ જીરો છે નથી આપ્યું આમાં જીરો છે તો લખી એમ અને આ બહુપદી છે યુ ના સ્વરૂપમાં એટલે પી ઓફ યુ બરાબર ચાર યુ નો વર્ગ વત્તા આઠ યુ હવે શૂન્ય શોધતા હોય ત્યારે આપણે શું કરતા હતા પી ઓફ એક્સ હોય તો એક્સ ને વાય ના સ્વરૂપમાં હોય તો વાય ને પી ના સ્વરૂપમાં કે ક્યુ ના સ્વરૂપમાં હોય તો એને જે કઈ ના સ્વરૂપમાં હોય એને ઝીરો ધારી લેતા હતા યુ ના સ્વરૂપમાં છે એટલે કે પી ઓફ યુ ઝીરો થશે તો પી ઓફ યુ બરાબર ચાર યુ વર્ગ વધતા આઠ યુ હવે અહીંયા ત્રણ પદ નથી જેથી આપણે અવયવ પાડી અને ચાર પદ બનાવી બરોબર ચાર પદ બનાવી શકીએ અહીંયા ફક્ત બે જ પદ આપેલા છે તો હવે આ બે પદમાંથી પદ તો જો કોમન દેખાય છે તમને એક તો છે છે સિવાય હજી કોમન દેખાય આ શું છે ચાર યુ નો વર્ગ વત્તા આઠ યુ તો શું થશે ચાર યુ નો વર્ગ ચાલો એમ નામ રાખીએ આપણે પણ આઠ ને આપણે ચાર દુ આઠ લખી શકીએ

ચાર હો તો પણ જવાબ જીરો જ આવે ખાસ યાદ રાખજો જીરો ભાગ્યા ચાર હોય તો પણ જવાબ ઝીરો જ આવે બરોબર જીરો ભાગ્યા કોઈ પણ સંખ્યા લખી નાખો જવાબ હંમેશા જીરો થાય જીરો ગુણ્યા પણ કોઈ પણ સંખ્યા લખી નાખો જવાબ હંમેશા જીરો થાય ચાલો તો એક તો આપણને મળ્યું શૂન્ય જીરો યુ બરાબર જીરો આ આપણું એક શૂન્ય ચાલો બીજું જોઈએ યુ પ્લસ ટુ બરાબર જીરો છે આ પ્લસ ટુ ને હું બરાબર ની જમણી સાઈડ લઈ જાઉં શું થાશે યુ બરાબર માઇનસ ટુ થશે આ મળ્યો આપણો બીજો શૂન્ય નિશાની બદલાશે ખાલી ચાલો હવે શૂન્યનો સરવાળો અને ગુણાકાર જોઈએ શું છે બે શૂન્ય એક છે જીરો અને બીજું છે માઇનસ બે બંનેનો સરવાળો કરવાનો છે એટલે કે જીરો વત્તા માઇનસ બે એટલે કે જીરો પ્લસ માઇનસ માઇનસ બે તો શું જવાબ આવશે માઇનસ બે આ શૂન્ય ના સરવાળો જે આપણે સાદી રીતે કર્યો એનો જવાબ આવ્યો માઇનસ બે સૂત્ર ની મદદ થી કરવી શૂન્ય નો સરવાળો શું છે શૂન્ય ના સરવાળાનું સૂત્ર માઇનસ બી ના છેદમાં એ ચાલો માઇનસ તો છે સૂત્રનો બી બરાબર શું છે એટલે કે યુ નો સહગુણક શું છે આઠ બરોબર છે એટલે કે યુ ના વર્ગ યુ ના વર્ગ સહગુણક કેટલો છે ચાર એટલે કે માઇનસ આઠ ના છેદ માં ચાર મળ્યા અહીંયા છેદ ઉડે છે જો શું થશે ચાર દુ આઠ અને આગળ છે એક માઇનસ એટલે કે માઇનસ બે જવાબ મળ્યો જો સરવાળાનો બંને રીતે એક સરખો જવાબ આવે છે માઇનસ બે જોઈએ ચાલો બે શૂન્ય આપણને કયા મળ્યા જો એક છે જીરો અને બીજો છે આ બંનેનો ગુણાકાર કરવાનો છે હજી હમણાં જ મેં કીધું કે સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે કરો શું જવાબ આવે જીરો તો શૂન્યનો ગુણાકાર મળ્યો જીરો ચલો સૂત્રની મદદથી હજી શૂન્યનો ગુણાકાર કરવાનો છે આપણે શું છે સૂત્ર શૂન્યના ગુણાકારનું યાદ કરો

તો અહીંયા સી બરાબર શું આવશે જીરો જીરો ના છેદ માં ચાર શું આવે જીરો તો શૂન્ય નો ગુણાકાર સૂત્ર ની મદદથી પણ આપણને મળે છે જીરો બંને રીતે જીરો મળ્યો સરખા મેળવ